આશાબેન દવે, જેઓ બેઝિકલી સુરતના છે, તેઓ આપણી સાથે જોડાયા છે અને ખાસ કરીને મહિલાઓને મહિલા ગૃહ ઉદ્યોગ બાબતે આપણને ખાસ માર્ગદર્શન કરવાના છે. એ સિવાય પણ એમની પાસે ઘણા બધા સ્પેશિયલાઇઝ એરિયા છે. ખાસ કરીને તેઓ સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલના અધ્યક્ષ હતા, અત્યારે ઇમિજિએટ પાસ્ટ પ્રેસિડેન્ટ છે. એસજીપીસી વતી પણ એમને ઘણા બધા કાર્યક્રમો ઓર્ગેનાઇઝ કર્યા છે. સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પોતે એક્ઝિક્યુટિવ કોર કમિટી મેમ્બર છે અને આ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના 77 વર્ષના ઇતિહાસમાં 2007-08 પ્રથમ મહિલા માનદ મંત્રી તરીકે પણ એમને સેવા આપી છે. છેલ્લા 30 વર્ષથી તેઓ ચેમ્બરના સદસ્ય છે અને 18 વર્ષથી આ ચેમ્બરના મેનેજિંગ કમિટી સદસ્ય પણ છે. ખાસ કરીને ગવર્નર ઓફ ગુજરાતના દ્વારા 2019-20 મેડમને સેન્ટર ફોર એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ એના માટે એક ટીમ લીડર તરીકે અપોઇન્ટ કરવામાં આવ્યા હતા અને આ ઓપોર્ચ્યુનિટી તરીકે મેડમે લગભગ દક્ષિણ ગુજરાતની 80-85 જેટલી અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ, એનજીઓ અને જે અલગ અલગ સંસ્થાઓ છે એ સંસ્થાઓના લગભગ 1000 વધારે વિદ્યાર્થીઓ અને બહેનોને ટ્રેન કર્યા હતા. એમાં 15 દિવસનો એક કાર્યક્રમ હોય છે, પ્રોગ્રામ હોય છે, ગવર્મેન્ટે જે આઈડેન્ટિફાય કર્યો હોય છે એમાં ગવર્મેન્ટનું સર્ટિફિકેટ પણ મળે છે અને એ ટ્રેનિંગ લીધા પછી ગવર્મેન્ટના ઘણા બધા સ્કોપ, જે કોઈ પોતાનો નાનો ઉદ્યોગ પણ સ્થાપવા માંગતા હોય એમના માટે પણ ગવર્મેન્ટ ઘણા બધા સપોર્ટ પૂરા પાડે છે. પણ એના માટે આ એક સર્ટિફિકેટ હોવું જરૂરી છે, ટ્રેનિંગ લીધેલી હોવી જરૂરી છે, જે આશાબેને છેલ્લા 1 વર્ષની અંદર લગભગ 1000 વધારે વિદ્યાર્થીઓ અને બહેનોને ટ્રેન કર્યા છે. તેઓ પોતે ગુજરાત સરકાર દ્વારા નોમિનેટેડ જીએસટી એક્સપર્ટ તરીકે પણ સેવા આપી રહેલ છે. આ ઉપરાંત 2015-16 વર્ષમાં પોતે જિલ્લા મહિલા માનદ મંત્રી તરીકે પણ સેવા આપી છે અને ખાસ કરીને રાષ્ટ્રીય આશા મંચ એના પોતે અધ્યક્ષ છે. અને કદાચ ઘણા બધા મિત્રોને કદાચ ખબર હશે કે આ ગ્રુપની અંદર તેઓ રોજ સવારે એક સરસ થોટ બધા વોટ્સઅપ ગ્રુપ પર મોકલે છે. રાષ્ટ્રીય આશામના મહિલા અધ્યક્ષ પણ છે, સુરત ટેક્સટાઇલ ક્લબની પ્રથમ મહિલા સદસ્ય છે. 2008 અંદર સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ એમાં એક યોજનાથી બેટી બચાવો યાત્રા જેમાં પોતે મીડિયા કન્વીનર તરીકે પણ એમને સેવા આપી છે. ઉપરાંત સુરત હેલો હેલો હા જી આશાબેન, આપ શરૂ કરી શકો છો. નમસ્કાર બધાને. નમસ્કાર. સૌપ્રથમ તો થોડો અવાજ જરાક દબાઈ છે કે મેડમ? હા, ઠીક છે. ઇઝ ઇટ ઓકે? ના, નહીં, થોડું ક્લિયર નથી. વચ્ચે ક્લિયર આવે છે? હવે આવે છે? હા, નજીક લેવું પડશે એવું લાગે છે. ઓકે, નથી આવતું, બરાબર નથી આવતું મેડમ. હેડફોન ના લીધે કદાચ હેડફોન છે ને? હા, એ કાઢી નાખજો ને. હેલો
હા બસ હવે એકદમ ક્લિયર થઈ ગયું. હા અચ્છા ઠીક છે ઓકે સર. પ્રથમ તો જીસીસીઆઈ ના બધા મેમ્બર અને વેબિનાર જોડે જોડાયેલ આપણે બધા જેટલા આમંત્રિત મહેમાનો છે એ બધાને મારો નમસ્કાર. પરિસ્થિતિ બધાને જ ખબર છે, કોરોના ચાલે છે, એનાથી ડરવાનું નથી. વૈશ્વિક પરિસ્થિતિ પણ બધાને જાણ છે કે અમેરિકા, ઇટલી, સ્પેન, યુરોપ, આખો યુરોપ ને અમેરિકા એ કોન્ટિનેન્ટ કેટલા વિષમ પરિસ્થિતિમાંથી ચાલી રહ્યો છે. આ સમયમાં ભારતની સ્થિતિ જાણીએ તો ભારત ઘણી બધી પરિસ્થિતિમાં આપણે કહીએ તો બહુ સેફ પરિસ્થિતિમાં ચાલી રહ્યો છે. આપણા પ્રધાનમંત્રી શ્રીએ જે નિર્ણયો લીધા છે એના કારણે આપણે આજની પરિસ્થિતિમાં ઘણી બધી સેફ જગ્યાએ છીએ. અને આ જે કોરોના છે, લતેશભાઈ પણ એગ્રી કરશે, રાજેન્દ્રભાઈ પણ એગ્રી કરશે, વર્ક ફ્રોમ હોમ, સ્ટે એટ હોમ. અને જયારે આપણે બહેનોની પરિસ્થિતિમાં જોઈએ તો બહેનોને આપણે ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ. એક જે હોમ મેકર્સ છે, એક જે સર્વિસ કે કંઈક એન્ટરપ્રિન્યોરશિપ કરે છે, અને એક જે ફ્રન્ટ પર લડે છે જેમ કે સેનામાં છે કે ડોક્ટર છે કે એરલાઇન્સ પર છે. હવે આજે તો પરિસ્થિતિ એક એવી જોવામાં આવી છે કે વર્ક ફ્રોમ હોમ બધાને એપ્લિકેબલ થઈ રહ્યું છે. એટલે હોમ મેકર બહેનોને આપણે પકડીએ તો હોમ મેકરના આખી દિનચર્યામાં કોઈ જ બદલાવ આવ્યો નથી. એ લોકો પહેલા પણ ઘેરેમાં રહેતા હતા, ઘરના બધા કામ કરતા હતા, અને આજે બી એ લોકો ઘરમાં છે અને થોડા કામ વધી ગયા છે, ઓછા નથી થયા. આ બધા એગ્રી કરશે. છોકરાઓ નવી નવી ડિશ માંગે છે અને કરિયાણાની દુકાનમાં લાઈન લગાવવી પડે છે, શાકભાજી પણ નથી મળતા ઇઝીલી. એટલે એ લોકોનું કામ થોડુંક વધી ગયું છે. ઇન કમ્પેરિઝન આપણે જોઈએ જે બહેનો જે કામ બહાર કરવા જતા હતા એમાં પણ ઘણા બધા એવા બહેનો છે જે સ્કૂલોમાં જતા હતા કે પ્રિન્સિપલ કે બેંકમાં કે અથવા તો કોઈ સરકારી કચેરીમાં, એમાંથી ઘણા બધાના કામ ચાલુ છે. એક્સેપ્ટ કે જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા જતા, કેમ કે ઇન્ડસ્ટ્રી આ ટાઈમમાં બંધ છે. તો આ એક કોરોના ઇમ્પેક્ટ એક એવો આવવાનો છે, આવતા આના પછીનો જે એક ઇમ્પેક્ટ આવશે એમાં એટલો બધો બદલાવ આવવાનો છે, ને એમાં બહેનોનો રોલ ઘણો, એટલે આઈલ સે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એ એક એસા ચેન્જ લાયેગા પૂરી દુનિયા મેં, જિસમે કે લોગ ટેકનોલોજી કે થ્રુ કમ બહાર જાકર ભી બહુત કુછ પ્રોડક્ટિવિટી મેં અપના યોગદાન યા સોસાયટી મેં અપના યોગદાન યા ઉસસે ઇનકમ જનરેટ કરને કા અપના મહત્વપૂર્ણ કાર્ય કરેંગે. ઓર ઉસમે જો બહેને હૈ, મેં તો કહુંગી કે કિસી ભી સોસાયટી કા, કિસી ભી દેશ કા, કિસી ભી પરિવાર કી રીઢ કી હડ્ડી વો બહેન હોતી હૈ. આજ અગર આપ અપને ઘર મેં કિસી ભી કોઈ ભી જીતને ભી અભી મેમ્બર કનેક્ટેડ હૈ, ચાહે મહિલા હો ચાહે પુરુષ હો, વો અપને ઘર મેં દેખેંગે તો સબસે જ્યાદા સુબહ સે ઉઠકર રાત તક જો સબસે જ્યાદા કામ કર રહી હૈ વો બહેન હૈ. વો રસોઈ કા ભી કામ કર રહી હૈ, વો ઘર કે દૂસરે ભી કામ કર રહી હૈ, કામ કરને વાલી ભાઈયા ભી બંધ હો ચુકી હૈ, તો ઉસકા કામ કા લોડ બઢ ગયા હૈ. ઓર ઉસસે ભી વો ગમતી નહીં, વો ખુશ હૈ, યે સબ કરકે ભી વો ખુશ હૈ. તો ઇની બહેનો કો હમ ફ્યુચર મેં, ક્યોંકિ યે રીઢ કી હડ્ડી હૈ ઓર સબ એક્સેપ્ટ કરતે હૈ. લોક કહેતે હોંગે કે વો ઘર મેં બેઠી રહેતી હૈ, ક્યા કરતી હૈ, પર આજ કોઈ પુરુષ ઘર મેં દેખ રહે હૈ કે વો કિતના કરતી હૈ ઓર હમ કિતના કોન્ટ્રીબ્યુટ કર રહે હૈ. ઓર આજ કી ડેટ મેં દેખ રહી હું, ક્યોંકિ મેરે આસ પડોસ મેં ભી બહાર બહુત નહીં જા પાતી હું, પરંતુ મેં દેખતી હું મેરે આસ પડોસ મેં ભી જીતને લોગ હૈ વો અપની પત્નીઓ કો યા અપને ઘર મેં જો મહિલાએ હૈ ઉનકો સહયોગ દે રહે હૈ. કિસી કો મેને ઝાડુ મારતે ભી દેખા હૈ ઓર કિસી કો મેને કલર કરતે હુએ ભી દેખા હૈ. જો જો કામ ઉનકો આતા હૈ, જો કામ વો કર સકતે હૈ, વો સહયોગ દે રહે હૈ. પરંતુ આને વાલે દિનો મેં યે સહયોગ ઓર જ્યાદા બઢ જાયેગા. યે જો કોરોના કી પરિસ્થિતિ હૈ, હમ જો ચેમ્બર ઓફ કોમર્સ મેં, જો ઇકોનોમિક પરિસ્થિતિ મેં, જો ચેમ્બર કી તરફ સે કઈ પત્ર લિખે જા રહે હૈ પ્રધાનમંત્રી કો, મુખ્યમંત્રી કો, ઉસમે હમને દેખા હૈ કી એક આખા એક પૂરા ચેન્જ આયેગા સોસાયટી મેં.
कुछ वर्कर जो यहाँ से माइग्रेट होके चले गए हैं वो शायद नहीं आएंगे, कुछ वर्कर है जो सेमी स्किल्ड है उनको वापिस और स्किलिंग, उनकी और स्किल डेवलपमेंट करना पड़ेगा, उनमें उनको तैयार करना पड़ेगा। एक इंडस्ट्री, जिन इंडस्ट्री को बंद कर दिया गया है उस इंडस्ट्री को चालू करने में जितना एफर्ट लगाना पड़ेगा वो भी एक बहुत बड़ा, बहुत बड़ी मैमथ एक्सरसाइज होने वाली है आने वाले दिनों में। ये पूरे शहरों को वापिस खड़ा करना सरकार बहुत प्रयत्न कर रही है, हमारे उद्योगपति भी प्रयत्न कर रहे हैं, परंतु इनको वापिस खड़ा करना ये एक आसान प्रक्रिया नहीं होने वाली है। इस प्रक्रिया में जो महिलाएं हैं उनका योगदान बहुत महत्वपूर्ण हो जाएगा, क्योंकि जब आदमी इस प्रक्रिया के थ्रू जाएंगे, जो पुरुष हैं जो बाहर जा रहे हैं, जाने वाले हैं आने वाले दिनों में, उनका मेंटल टेंशंस को झेलने का काम इन महिलाओं को ही करना है। तो सर्वप्रथम तो है कि आपको अपने दिमाग पे सबसे ज्यादा कंट्रोल करके इन सब परिस्थितियों को झेलना है, और वो मैं जानती हूँ हमारे सब बहनें बहुत अच्छी तरह से समझती हैं और जानती भी हैं। आगे वाले लतेश भाई से जब मेरी बात हुई कि ये जो GCCA चैम्बर है, जेम्स चैम्बर, इनका ज्यादा मेंबरशिप जो है वो शाहदरा, नंदरबार, महाराष्ट्र और नीजर, गुजरात बॉर्डर और महाराष्ट्र बॉर्डर के आसपास में इनके मेंबर ज्यादा हैं। अब वहां पे कुछ बहने हैं वो रूरल, मतलब गांव में रहती हैं, कुछ टाउन, टाउन और गांव ये दो में ही आपके मेंबर ज्यादा हैं। और जो मेंबर हैं उसमें जो महिलाएं हैं वो बहुत अच्छे प्रोडक्ट भी बनाती हैं, खाने की आइटम हुई या कोई हस्तकला की आइटम हुई, इस तरह के प्रोडक्ट वो बहुत अच्छे बनाते भी हैं घर पे बैठकर, और शायद अपने आने वाली जनरेशन को सिखाते भी हैं। परंतु संगठित न होने के कारण वो अपने इस प्रोडक्ट का या इस जो भी नई आइटम वो बनाते हैं, जो भी नई वस्तु का वो निर्माण करते हैं, उसको लोगों तक नहीं पहुंचा पा रहे हैं। तो मैं इस वेबिनार के माध्यम से उनको कहना चाहूंगी कि हम लोग ने, मैंने पर्सनली अभी मैंने एक स्थापना की थी वर्किंग वुमेन फेडरेशन WWF, परंतु कोरोना के कारण हम उसको कार्यान्वित नहीं कर पाए। हम लोग उसके अंतर्गत वर्किंग वुमेन का डेफिनेशन ही हमने ये दिया है, वर्किंग वुमेन का मतलब है हर वो स्त्री जो काम करती है, चाहे वो घर में काम करती है, चाहे वो बाहर काम करती है, चाहे वो एम्प्लॉई है, चाहे वो एंटरप्रेन्योर है। हम इसमें विविध विषयों के ऊपर उन लोगों के साथ में काम करने वाले हैं, और अनेक चैम्बर, अनेक संस्थाओं, अनेक समाज को हम इसके साथ में जोड़ेंगे। उनके जैसे कि आपके यहाँ पे कुछ प्रोडक्ट बनाते हैं तो हम उस प्रोडक्ट को मासिस तक कैसे ले जा सकते हैं उसका प्रयत्न करेंगे। अल्टीमेटली जब एक एक वस्तु का निर्माण देश के एक कॉर्नर में होता है और जब तक वो दूसरे लोगों तक पहुंचती नहीं है उसका पता नहीं चलता है। जैसे मैं अभी देख रही थी हमारी मिलिट्री जो डॉक्टर के सूट है उसको सोनीपत में बनाना चालू किया, उसको न्यूज के माध्यम से मुझे पता चला, तो आज कई लोग उससे कनेक्ट होंगे और वहां से वो रिक्वायरमेंट रखेंगे। पर ये तो डिमांड की चीज है, पर कई चीज है ऐसी जो लोगों तक जब तक पहुंचती नहीं है। मैं आपको बताऊं तो मैंने जब 1000 से ज्यादा, वैसे तो मैं 4000 लोगों तक पहुंची थी, पर उसमें से हमने ट्रेनिंग 1000 लोगों को दी थी जो कि एंटरप्रेन्योर बन सके। और मुझे आप लोगों से ये शेयर करते खुशी होती है कि जितने 1000 लोगों में हमने गए हैं और ये CED के माध्यम से जो ट्रेनिंग दी है उसमें मुझे 75-80% लेडीज मिली हैं। उच्छल गांव हो या अंबाच गांव हो वलसाड़ के पास या वगई में हो, हमने कई गांवों में, कपराड़ा हो, हमने कई गांवों में जाके लोगों से संपर्क किया है, और वहां की महिलाओं को मैंने अति उत्सुक देखा है कि हमको कुछ करना है। उनको, उनके पास वस्तु भी है, उनके पास वस्तु बनाने का नॉलेज भी है, उनको
फंड्स का भी इतना तकलीफ नहीं है, फंड्स तो आज की डेट में अगर आपका प्रोडक्ट अच्छा है, आपका प्रोजेक्ट रिपोर्ट अच्छा है, तो डेफिनेटली बैंक आपको देने से पीछे नहीं हटती है। उनको सबसे ज्यादा तकलीफ आती है मार्गदर्शन में कि अब इसको हम आगे कैसे ले जाएं। जैसे कि एक बहन मुझे मिली थी जो बिलीमोरा में, सॉरी चिखली में, जिन्होंने बनाया था फ्रेश नारियल की मलाई से बर्फी। अब वो ज्यादा देर टिक नहीं सकती है, तो ऐसी चीज के लिए हमें किसी भी स्मॉल डेयरी या किसी भी जो प्रिजर्वेटिव का यूज करके, जैसे कि लतेश जी ने बताया कि विनोद भाई ने दो दिन पहले सेशन लिया था, तो कई ऐसे हमारे कृषि विज्ञान केंद्र हैं जहां से इसका अनुभव शेयर कर सकते हैं। लतेश जी का मैं जरूर संपर्क करवाऊंगी केवी के से, जो कि बहनों को बहुत अच्छा मार्गदर्शन दे सकते हैं इस मामले में। अब इसके अलावा भी जैसे छोटे पाये पे एक डेयरी का निर्माण किया जाए, क्योंकि मुझे जहां तक पता है मध्य प्रदेश के बॉर्डर पे या मध्य प्रदेश के अंदर इतना डेयरी के थ्रू दूध का वितरण नहीं होता है, तो ऐसे रिमोट एरिया में छोटे पाये पे डेयरी का निर्माण किया जाए, दूध उत्पादन की नए नए प्रोडक्ट बनाए जाए, इसके लिए कई विशेषज्ञों की मदद भी ली जा सकती है। और आपने तो पूरा एक चैम्बर बना दिया है, तो आज की डेट में इस चैम्बर के थ्रू एक बहुत बड़े फलक तक पहुंच सकते हैं, और आदिवासी एरिया और जो रिमोट एरिया है, चाहे वो गुजरात के हो या किसी भी स्टेट के हो, उसके लिए तो भारत सरकार की और उन राज्यों की इतनी इतनी तरह की नीतियां हैं कि जिसमें कि इनको बहुत तरह के लाभ भी मिल सकते हैं। पर लाभ की चिंता न करके अगर हम एट प्रेजेंट घर से बैठकर, मतलब घर इन द सेंस के उसी लोकल एरिया में वो लोग काम करें, उनको बाहर जाने की जरूरत। आज तो कोरोना ने अच्छे भले जो फॉरेन तक मूवमेंट करते थे उनको भी घर में बिठा दिया है, तो कोरोना के वायरस ने, मैं तो इसको एक पॉजिटिव वे में लेती हूँ कि उन्होंने हम इस कोरोना ने हमको सिखाया है कि हम अपनी लोकल सोसाइटी में बैठकर भी कितने बड़े काम कर सकते हैं, और हो सकता है कि भारत सरकार और पूरे विश्व में अपनी अपना निर्माण किया हुआ प्रोडक्ट को पहुंचा सकते हैं। टेक्नोलॉजी हमारे साथ ही है, जिस टेक्नोलॉजी से आज हम लोग जुड़े हैं, ऐसी कई टेक्नोलॉजी है जिसके थ्रू आप अपना प्रोडक्ट भी बनाकर आगे जा सकते हैं। मैं GCCA को एक चीज कहूंगी कि आपको कभी भी आवश्यकता है तो मैं एज एन एडवाइजर, मैं आपको इसके अंदर में जितना भी मेरे पास नॉलेज है वो मैं आप लोगों से जरूर शेयर करूंगी, और इसके अंदर में महिलाओं से रिलेटेड जितनी भी स्कीम्स है उसका भी अगर हम एक व्हाट्सएप ग्रुप बना दिया जाए या उसमें मुझे ऐड करें, तो जितनी भी महिलाओं की स्कीम्स है हम उसको उनको उन तक पहुंचाने का प्रयत्न करेंगे। शायद लैंग्वेज में डिफरेंस हो, हम गुजराती में भेजे तो आप उसका है हिंदी में अनुवाद करके इन तक पहुंचाएं, ताकि ये लोग भी उसका लाभ उठा सके। अभी इसके आगे तो अगर आप लोगों के कोई प्रश्न है तो आई वुड लाइक टू टेक अप। मैडम एक प्रश्न ये छे, प्रोडक्ट्स ने जे बात करी એમાં ઘણા બધા ફૂડ પ્રોડક્ટ્સ આ રીતે અમારે ત્યાં બહેનો બનાવે જ છે, પણ બનાવ્યા પછી અત્યારે દરેક ગામે ગામે મહિલા બચત ગટ પણ ચાલે છે, પણ જે કોમન પ્લેટફોર્મ મળવું જોઈએ માર્કેટિંગ માટે એ કોમન પ્લેટફોર્મ નથી મળતું, તો આ પ્રોડક્ટ્સને માર્કેટિંગ કરવું હોય એના માટે તમે શું સપોર્ટ કરી આપો? કે સપોઝ આપણે દક્ષિણ ગુજરાત છે, દક્ષિણ ગુજરાતની અંદર આપણા સુરત સિટીની વાત કરીએ તો ત્યાં ચેમ્બર ઓફ કોમર્સ પણ ઘણા બધા એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરે છે, પણ બહેનોને તો ખાસ અમે ઇન્વાઇટ કરીએ, પણ એ સિવાય પણ જો આ બધી પ્રોડક્ટ્સને આપણે ડિસ્પ્લે કરીએ અને એવી ઘણી બધી એજન્સીઓ છે, તો એ એજન્સીઓ સુધી કઈ રીતે પહોંચાય કે એમની પ્રોડક્ટ્સને આપણે માર્કેટિંગના વેથી એમને ડિરેક્શન આપી શકાય? હવે જે આ મેં તમને WWF ની વાત કરી, તો અમારો આશય એમાં વન ઓફ ધ રીઝન ઓફ મેકિંગ ધીસ WWF ઇઝ ધીસ, કે અમે આદિવાસી ખાસમાં રિમોટ એરિયામાં જે બહેનો રહે છે અને જે લોકો જે પ્રોડક્ટ કે સર્વિસીસ બનાવે છે એને લોકો સુધી કેવી રીતે પહોંચાડવું, એમાં ગુજરાત સરકારની સહાયતા પણ કઈ રીતે લેવી, એ આખો અમે એનો એક પેપર તૈયાર કરી રહ્યા છીએ। અમે એ લોકોના માટે એક પરમાનન્ટ લો કોસ્ટ, કદાચ લો કોસ્ટ તો કોસ્ટ જ નહીં રાખીશું, પણ એમનો પ્રોડક્ટ એક જાતના ડિસ્પ્લે પર મુકાય, એ આત્મનિર્ભર નહીં, એ લોકોનો સેલિંગ જ્યાર સુધી પ્રોપર ચેનલાઇઝ નહીં થઈ જાય
ત્યાર સુધી અમે એમનો પ્રોડક્ટને ત્યાં રાખીશું ને પછી સેલિંગ ચેનલાઇઝ થઈ જાય એમ પછી એને અમે કહીશું કે હવે તમે ઇન્ડિપેન્ડન્ટ હવે તમે પગભર થઈ જાઓ એ રીતનો આખો એક અમે મોડ્યુલ તૈયાર કરવાના છીએ જેમ કે એમને એક ટેબલ આપી દીધું એમનો પ્રોડક્ટ ત્યાં ડિસ્પ્લે પર મૂકી દીધો લોકોને અમે ઇન્વાઇટ કર્યા એના પછી ધીરે ધીરે હવે પ્રોડક્ટમાં ડેફિનેટલી પ્રોડક્ટ સારો છે તો લોકોને પસંદ પડશે અને પસંદ પડશે તો લોકોની ડિમાન્ડ વધશે જેમ જેમ ડિમાન્ડ વધતી જાય અમને લાગે કે આની ડિમાન્ડ વધી છે હવે એ બેનને ચેનલાઇઝ થઈ શકે છે તો અમે એને સંપર્ક આપીને અમે કહીશું કે હવે તમે ઇન્ડિપેન્ડન્ટ થઈ જાઓ કેમ કે અલ્ટિમેટલી તો અમારો પર્પઝ છે એન્ટરપ્રિન્યોર તૈયાર કરવાનો એટલે અમે ઇનિશિયલ પગલ પ્રથમ પાયાની મદદ એમને આપીશું એ અમારો આ પ્લાનિંગ છે આખો એકવાર કોરોનાના જે આ લોકડાઉનની પરિસ્થિતિમાંથી આપણે બહાર આવીએ તો એના પર આપણે કામ કરી શકીએ છીએ બીજો એક પ્રશ્ન એ હતો કે અત્યારે જે સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટના અંડરમાં જે સ્પેશિયલાઇઝ આ બેઝિક કોર્સની ટ્રેનિંગ જે આપો છો તો એ ટ્રેનિંગ કઈ રીતની હોય છે અને એ ટ્રેનિંગથી શું બેનિફિટ થાય અને સપોઝ એ રીતના ટ્રેનિંગ પ્રોગ્રામ આપણે ઓર્ગેનાઇઝ કરવા હોય તો કઈ રીતે ઓર્ગેનાઇઝ કરી શકાય એના વિશે થોડીક માહિતી આપશો આ જે સીડી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ટ્રેનિંગ છે એ 12 દિવસનો દરરોજ 2.5 કલાકનો કોર્સ હોય છે ટોટલ 12 દિવસનો અને 12 દિવસની આખી ટ્રેનિંગ કર્યા પછી એમને સરકારનું એક સર્ટિફિકેટ પણ મળે છે એની ફી જે હોય છે તે જનરલ કેટેગરી માટે પુરુષો માટે 500 રૂપિયા અને મહિલા માટે 200 રૂપિયા અને આદિવાસી એસસી અથવા એસટી માટે માત્ર 25 રૂપિયા હોય છે એ આખો કોર્સ આપણે અરેન્જ કરાવી શકાય છે એમાં એમને એમના જ સ્થળે એટલે સપોઝ નીચર છે ગુજરાતની વાત કરું છું મહારાષ્ટ્રમાં તો નહીં થઈ શકશે પરંતુ ગુજરાતના અંદરમાં સપોઝ નીચર છે તો નીચરમાં આવીને એ લોકોની ફેકલ્ટી ત્યાં આવીને ત્યાં જે મિનિમમ સ્ટ્રેન્થ 30 માણસની હોવી જોઈએ 30 માણસ અગર સંસ્થા ભેગી કરી દે છે અને એક સ્થળ એ લોકો નક્કી કરી દે છે તો ફેકલ્ટીને આખો પ્રોગ્રામ કન્ડક્ટ સીડી દ્વારા કરવામાં આવે છે અને એની ઉપયોગિતા હું એવી કહીશ કે જે વ્યક્તિને કંઈક કરવું છે તો આ જે ફેકલ્ટી દ્વારા જે જ્ઞાન આપવામાં આવે છે જે પણ સબ્જેક્ટ્સ આમાં કવર કરવામાં આવ્યા છે એ રિયલીમાં એક એન્ટરપ્રેન્યોર માટે બહુ જ સુટેબલ સબ્જેક્ટ છે એને એક ધંધો ઘણા એવું બોલે છે મારે બિઝનેસ કરવો છે પણ એને ખબર નથી કે મારે બિઝનેસને સ્ટાર્ટ કઈ રીતે કરવો એને ચાલુ પછી તો એક શરૂઆત હોય છે ધક્કો મારવાની તો આ જે છે એ શરૂ કઈ રીતે કરવો એમાં આખું જે સેશન છે એ બહુ ઘણું બધું મદદરૂપ થઈ શકે છે એ અરેન્જ કરાવી શકાય છે રાજેન્દ્રભાઈ સેશન ઓપન કરી દઈએ આપણે એટલે હજુ જેને પ્રશ્ન જેમને પૂછવા હોય તો એ પૂછી શકે અનમ્યુટ કરું છું બધાને પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ જરા પૂછી લો વન બાય વન જેમને કઈ પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકે છે બોલે શકતો તો અનમ્યુટ થઈ ગયો તમે પાટીલ સર હેલો નમસ્તે આશાબેન મારો મેરા ક્વેશ્ચન યે હૈ કે યે વુમન આપને જો વર્કિંગ વુમન ફેડરેશન બનાયા હૈ સબસે ઇમ્પોર્ટન્ટ આપને જૈસે બતાયા કે વુમન કો ક્યા કરના ચાહિયે ઇસમે મેરેકો આપસે જાનને કા હૈ કે યે વુમન કો મોસ્ટ ઓફ ધ વુમન જો શાહદા નંદુરબાર મે હૈ उनके लिए घर का काम और बिजनेस करना ये उनको हर एक को अभी लगता है कि कुछ तो भी बिजनेस करना चाहिए वैसे वो बिजनेस भी कर रहे हैं साथ में मिलके तो ऐसे कौन से अपॉर्चुनिटीज ऐसी उनके लिए आ सकती है कि वो उस एरिया में काम कर सकते हैं और दूसरी है कि उनके लिए अभी गवर्नमेंट का क्या हेल्प हो सकता है इन टर्म्स ऑफ फाइनेंशियली
जैसे आपने बताया कि ट्रेनिंग ट्रेनिंग में भी उनको गवर्नमेंट से हेल्प हो सकती है, वैसे गवर्नमेंट की क्या फाइनेंशियल स्कीम्स है स्पेशली वुमन एंटरप्रेन्योरशिप डेवलपमेंट के लिए, उसके बारे में थोड़ा हाईलाइट कीजिए प्लीज। हेलो राजू भाई, म्यूट छे, म्यूट म्यूट राजू भाई म्यूट छे। हेलो है रे राजू भाई, आवाज आ रहा है? हां जी मैडम बोलिए। हां जी नमस्ते। अभी आपने दो चीज पूछी हैं, एक तो क्या बहनें क्या कर सकती हैं, तो आपने खुद ही बताया कि आपके एरिया की जो नंदरबार में बहनें कुछ कुछ कार्य तो कर रहे हैं, तो उसी को कैसे आगे लिया जा सके। तो देर आर सर्टन स्कीम्स विद एमएसएमई एंड गवर्नमेंट ऑफ गुजरात दोनों, जो कि नंदरबार इज नॉट कमिंग अंडर गुजरात, तो आपको महाराष्ट्र स्टेट की स्कीम्स देखनी पड़ेगी, पर वहां भी होगा ही। एग्जीबिशन जितने होते हैं और यहाँ पे इंडेक्स सी, लतेश भाई तमें भी चेक कर ही सको, जो इंडेक्स सी इज फॉर ग्रामीण महिला आयोग के अंदर आता है, और वो लोग जो ग्राम गांवों में जो महिलाएं होती हैं और वो जो प्रोडक्ट बनाती है, तो इंडेक्स सी में जितने भी एग्जीबिशंस होते हैं उसके अंदर अगर वो मेंबर बन जाते हैं तो उनको पार्टिसिपेट करने को मिलता है। एमएसएमई में भी इसी तरह की स्कीम्स हैं कि इवन इंटरनेशनल एग्जीबिशन तक उनको काफी सहायता दी जाती है बाय एमएसएमई गवर्नमेंट ऑफ इंडिया, वो भी ऑनलाइन अवेलेबल है, एमएसएमई की वेबसाइट पे ही अवेलेबल है ये स्कीम, परंतु उसके अंदर भी एक क्लस्टर बना के फिर वो लोग अपना अपने जो भी एमएसएमई में उनकी पहले तो दे शुड बी रजिस्टर्ड विद एमएसएमई, और उसके बाद में उसमें एक क्लस्टर बना के इंडिया के एग्जीबिशन में तो पार्टिसिपेट कर ही सकते हैं, साथ ही इंटरनेशनल एग्जीबिशन में भी वो अप्लाई कर सकते हैं, और उसके अंदर में काफी कंसेशंस दिए हुए हैं, आई थिंक उनका आने जाने का भी फ्री है, और वहां पे टेबल लगा, वेरी नॉमिनल चार्जेस, कुछ चार्जेस है ही नहीं ऐसा कह सकते हैं। तो गवर्नमेंट ऑफ इंडिया एंड गवर्नमेंट ऑफ गुजरात, ये दो की तो स्कीम्स अवेलेबल है, बाकी जो प्रोत्साहन देने का, क्योंकि लोकल लेवल पर आपको एक लीडर चाहिएगा जो कि इन सभी संस्थाओं को इकट्ठा करके, क्योंकि इंडिपेंडेंटली अगर वो कोई स्कीम के लिए जाएंगे तो शायद सरकार के तंत्र में उनको जवाब नहीं मिलेगा, पर अब आप अपने चैम्बर के फोरम से अप्लाई करते हैं और वहां से सहायता मिलते हैं, जहां तक मैं देखती हूँ इनको फंडिंग का शायद आपका चैम्बर सपोर्ट कर देता और बैंक्स में बात करके आपके प्रॉब्लम सॉल्व कर देता होगा, परंतु इनको खाली मार्केटिंग का तकलीफ है, तो मार्केटिंग का तकलीफ इनका चैम्बर की सहायता से आप गुजरात सरकार हो या महाराष्ट्र सरकार हो एंड गवर्नमेंट ऑफ इंडिया, इन तीनों में इनकी स्कीम्स अवेलेबल है। और मैडम ये स्टार्टअप के लिए फंडिंग में क्या सहायता मिल सकती है वुमन, स्पेशली फॉर वुमन एंटरप्रेन्योरशिप? सर अभी ऐसा है, स्टार्टअप में एक्सक्लूसिवली वुमन के लिए अभी कुछ चालू नहीं हुआ है, यहाँ मैंने जीटीयू गुजरात टेक्निकल यूनिवर्सिटी में मैंने इनको रिक्वेस्ट भी भेजी है कि आप एक्सक्लूसिवली वुमन के ओरिएंटेड स्टार्टअप फंडिंग कुछ करें। मैं देखती हूँ कई लड़कियां, मतलब इट इज अ नीड ऑफ द आवर, पर अभी तक मैंने ऐसा कोई स्टार्टअप के अंदर एक्सक्लूसिव वुमन के लिए कोई पॉलिसी नहीं आई। That is true. क्योंकि अगर सर्विस इंडस्ट्री पूरा इंडस्ट्री का अगर सर्वे किया जाए बिजनेस का, तो मेनली इट इज डोमिनेटेड बाय द मेन, तो इसमें वुमन का डोमिनेशन कैसे बढ़े? इफ यू लुक इनटू द फॉरेन रिकॉर्ड्स, तो उसमें ज्यादा मोर वुमन एंटरप्रेन्योरशिप इज देयर, तो अपने उधर भी ये ज्यादा से ज्यादा कैसे डेवलप हो, और हर एक वुमन को भी लगता है, वर्किंग वुमन या जो घर में रहती है उसको भी लगता है कि मैं कुछ छोटा मोटा मेरा बिजनेस चालू करूं और कुछ तो भी हेल्प करूं मेरे घर को, इसके हिसाब से। सर एक्चुअली मैं तो आपने बात किया वुमन एंटरप्रेन्योर का, आपके घर में भी आप बाहर बैठे हैं या आप बाहर काम कर रहे हैं बिकॉज ऑफ वन लेडी इज वर्किंग एट होम, अगर लोअर स्ट्रेटा में जाए तो सब्जी वाली, मतलब दूध निकाल के डेयरी तक सप्लाई करने वाली, वो सब वुमन ही है, पर वो उन्होंने कभी अपना हक मांगा नहीं है,
और उनको वो चाहिए भी चाहिए नहीं, वो कह रही है वी आर सेटिस्फाइड, आप लोग खुश है तो हम खुश है। सो मेरी जो राष्ट्रीय आशा मंच एनजीओ है उसका मोटो भी है लेट्स मेक सूरत फर्स्ट हैप्पीएस्ट सिटी ऑफ इंडिया, तो हम वुमेन वी आर हैप्पी दैट आवर मेल पार्ट इज हैप्पी, सो वी आर हैप्पी इन दैट एंड दैट्स व्हाई दे आर नॉट आस्किंग फॉर एनी फेवर, बट यस उनको जो ड्यू है वो मिलना चाहिए। एंड आई एम वेरी हैप्पी कि आपका जीसीसीए चैम्बर इज वर्किंग ऑन दैट कि आप उनको इक्वल या उनका जो ड्यू राइट है वो आप देना चाहते हैं। तो मेरा तो एक ही चीज है कहना है कि उनको कोई एक स्पेशल स्कीम नहीं, बस आप सपोर्ट दीजिए। और मैं नहीं मानती कि हर घर में दोनों इक्वल हैं। सो अगर मेल पार्ट आज की डेट में आदमी भी बर्तन धो रहे हैं सो इट डजंट मैटर। गुड, यस लतेश भाई। हाँ जी भाई, कोई ने पूछू हो तो जरा राजू भाई ने तुम्हें मैसेज आपो तो प्रश्न पूछी सको छो। बहनों ने बहनों कोई नहीं आयो अच्छे अच्छे घना बड़ा बहनों छे घना बड़ा बहनों जॉइन थिया छे કે સેટિસ્ફાઈડ હોય છે ને કે અમે સેટિસ્ફાઈડ છીએ અમારાથી મેડમ અત્યારે રાજુભાઈ ઓપન કરો બધાને સવાલ કઈ ના કઈ કરું છે કેવી રીતના કરવાનું આ વિચારમાં જ કોઈ કઈ કરતું નથી એના પર તમારો કઈ તમે ગાઈડન્સ આપશો હેલો હેલો આવે છે આવાજ બિઝનેસ કરું છે પણ સ્ટાર્ટ ક્યાંથી કરવાનું એ વિચારમાં કોઈ સ્ટાર્ટ નથી કરતું એના બદલ તમે કઈ મોટિવેશન આપો કેવી રીતના સ્ટાર્ટ કરો બરાબર હવે આમાં એવું છે ને કે બધાને ઈચ્છા છે કે મારે કંઈક પોતાનું કરવું છે અને ખાસમાં હું તો બહેનોને તો ખાસ કહીશ કે ભાઈઓ કદાચ બહાર જઈને બિઝનેસ કરે અથવા નોકરી કરે પરંતુ અગર એ 5-10 હજાર રૂપિયાની નોકરી કરવા માટે ઘેર છોડીને બહાર જાય છે તો શી ઇઝ એટ લોસ બીકોઝ એ જ્યારે આ 5-10 હજાર હા જ્યાર સુધી કે શી ઇઝ વેરી નીડી બહુ જ જરૂરિયાત છે ને અન્યથા જે લોઅર મિડલ ક્લાસ કે મિડલ ક્લાસના બહેનો છે એ લોકો અગર 5-10 હજારની નોકરી કરવા માટે ઘરથી બહાર જાય છે તો એ આખી અગર કેલ્ક્યુલેશન કરશે તો ઘરથી બહાર જતા જ એના જે ખર્ચા છે બીકોઝ એને દરરોજ એક દરરોજ નહીં તો વીકમાં એટલીસ્ટ એને 2-3 ડ્રેસ જોઈશે નવા ઘણી બધી વસ્તુ પેટ્રોલ જોઈશે મોબાઈલ જોઈશે સો મેની એક્સપેન્સીસ એડ ઓન થાય છે પ્લસ એનું જે ઘર સચવાતું નથી અને ઘરમાં એના છોકરાઓ કે વડીલો આજની ડેટમાં હું જોઈ રહી છું કે સૌથી વધારે જે જરૂરિયાત છે વડીલોને એ વડીલો એકલા પડી ગયા છે તો આવી કેસમાં બહેનો બહાર જઈને જ કામ કરવાની જે ઈચ્છા ધરાવે છે એ મને બહુ ઉચિત નથી લાગતો અનલેસ અન્ટિલ ઇટ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ અને દે આર અર્નિંગ વેરી વેલ સો ઇફ દે આર અર્નિંગ સે 5-10,000 રૂપીઝ સો ઇટ્સ બેટર કે એ લોકો કંઈક વિચાર કરે કોઈક પણ આઈડિયામાં હું તમને કહું આજેની ડેટમાં મારે ત્યાં હમણાં જ આજે જ અમે કપડું પરચેસ કર્યું છે એન્ડ વી આર ગિવિંગ ઇટ ટુ અવર વુમન જે અમારી એનજીઓ છે શ્રમજીવી તેમાં જે મહિલા મેમ્બર છે અને એ લોકોને અમે સિલાઈ શીખવતા હતા હવે આજેની ડેટમાં એમના ઘરે અમે કપડું પહોંચાડી દેવાના છીએ એન્ડ દે આર ગોઈંગ ટુ સ્ટીચ માસ્ક કેમ કે માસ્કની બહુ જરૂર પડશે જેમ જ ઇન્ડસ્ટ્રી ખુલશે સુરતમાં તો દરેક વર્કરને માસ્ક લગાવવાનું કમ્પલસરી થઈ જશે અને એને ફેક્ટરી ઓનરને માસ્ક જોઈશે એટલે અમે એ લોકોને માસ્ક બનાવવાનું કહી રહ્યા છીએ અહીંયા એક વરી યોજના ચાલી રહી છે જે આજેની ડેટમાં માઇગ્રન્ટ વર્કર જે લોકો પાસે ખાવા પીવાની સુવિધા નથી જે લોકો હોટલ કે રેસ્ટોરન્ટમાં ખાતા હતા અથવા તો જે સડક પર જ રહે છે એવા ગરીબ વ્યક્તિઓ તે એમને ભૂખ્યાને ભોજનમાં તો એક એવી સ્કીમ ચાલુ કરી જેમાં 5 રોટલી દરેક ઘરથી બનીને જાય છે એની કલેક્શન થઈ જાય છે કલેક્શન કરવાવાળા પ્રશાસનના જ માણસ આવે 5 રોટલી બનાવીને આપી દે અને 5 રોટલી કોઈ મોટી વસ્તુ નથી અને ઇટ ઇઝ સેન્ટ ટુ અ સેન્ટર ને ત્યાં શાક બનાવીને એક કમ્પ્લીટ ફૂડ પેકેટ ઘણાને 30,000 કાલે જ મેં એની વિઝિટ લીધેલી છેડો કરીને સસ્તા છે 30,000 ફૂડ પેકેટ દરરોજના વિતરણ થઈ રહ્યા છે ડેરી નાની ડેરી કે નાનો મોલ આ પણ બહેનો પોતાના ઘરથી ચાલુ કરી શકે શાકભાજી શહેરોની પરિસ્થિતિ એવી છે કે શાકભાજી છૂટવાનો વડીલ છે એકલા રહે છે
તો એ લોકો એને છૂટીને કાપી નથી શકતા, પણ એને પોતાનું બનાવેલું શાક ખાવું છે. તો ગ્રામ્ય વિસ્તારમાં રહેતી બહેનો એને કટ કરીને પેક કરીને અગર વ્યવસ્થિત રીતે એપીએમસી અહીંયા સુરતમાં એ લોકો પણ પરચેસ કરે છે અને બીજી સંસ્થાઓ પણ એ કામને ચાલુ કરી શકે. એટલે એવું નથી કે કામ નથી થઈ શકતું. આ સૂટ કીટ જે હમણાં તૈયાર થવાની છે એ સૂટ સીવવાની એ તો કદાચ થોડું ટેકનિકલ હશે, એમને ટ્રેનિંગ લેવી પડે, પરંતુ એટલી બધી વસ્તુ છે ઓનલાઈન પણ અવેલેબલ છે. એટ ધ સેમ ટાઈમ આજની ડેટમાં જે વ્યક્તિ કામ કરી શકશે, આજે જે કોરોના પછી એક ઇમ્પેક્ટ જે આવવાનો છે આખા વર્લ્ડ પર, જે ટેકનોલોજી હાથે ચાલે છે અને જે કામ કરી શકે છે એ બે વ્યક્તિને કોઈ પરિસ્થિતિમાં પ્રોબ્લેમ આવવાની નથી. હા, બાકી બધાને તકલીફ થઈ શકે છે. બરાબર. રતેશભાઈ તમારો કોઈ સવાલ હતો? રતેશભાઈ. હા જી, હા જી. હા, મોહનભાઈ કઈ પૂછવું છે? મોહનભાઈ, મોહનભાઈ ને મ્યુટ અનમ્યુટ કરજો. હા બોલો. હા મોહનભાઈ. આજે વાલોડ આગળ નીચે પાપડની ફેક્ટરી છે ને એમાં લગભગ ને બેનો જ હેન્ડલ કરે છે. આઈ નો ધેટ. હા બરાબર. એ એ એ કયા એના હેઠળ કરે છે? એ મહિલા ગ્રુપ છે કે કોઈ એ લોકોનું એનજીઓ છે કે એવું કઈ કરી શકાય? હા ડેફિનેટલી. આ લિજત પાપડ મેં વિઝિટ બી કરેલું. અમે વાલોડ, હા વાલોડ અને બુહારી ને બધા ક્ષેત્રમાં આખા તાપી જિલ્લામાં મારી 3 દિવસની અમારી ટ્રેનિંગ હતી બીજેપી તરફથી, ત્યારે અમે આ બધા એરિયામાં ફરેલા. એમાં એ લોકો સવારે જે બહેનોની જેટલી કેપેસિટી હોય તેટલા પાપડના લોયા તે લોકો સવારે એ સેન્ટરથી લઈ જાય અને આગલા દિવસે કે જ્યારે બી પાપડ ભણીને સુકાઈ જાય ત્યારે એ પાપડ એ લોકો એટલા લોયાના, જેમ કે આજે એ લોકો કહે છે કે મારે 50 લોયાના પાપડ હું બની દઈશ, એ 50 લોયાના 50 પાપડ આગલા દિવસે એ લોકો જ્યારે બી શેકાઈ જાય એ સુકાઈ જાય ત્યારે એને રિટર્ન કરી નાખે છે. સો ઇટ ઇઝ એ કોઓપરેટિવ, જેમ આપણે અમૂલ ડેરી, હા કોઓપરેટિવ સિસ્ટમ પર ચાલી રહ્યું છે અને એટલા એને પેમેન્ટ આપવામાં આવે છે. આપણે એક ગૃહ ઉદ્યોગમાં બહેનોને બહુ જ સારી સફળતા મળી શકે છે. હું તમને કહું, તમારા વાલોડની પાપડી, એ પાપડી વીણીને છૂટીને પેક કરીને વ્યવસ્થિત પેક કરીને એને મોકલવામાં આવે તો સુરત અને સુરત તો છોડો, કદાચ ઇવન ફોરેનર્સ પણ લઈ જવા માટે તૈયાર રહેશે, આટલી બધી એની ડિમાન્ડ છે. અને લતેશભાઈ હાજર છે તો હું તો કહી શકીશ કે સાહેબ લતેશભાઈ, યુ કેન ડુ વેક્યુમ પેકિંગ કરી દો એનું, તો એ આઈ થિંક 1 મહિનો સુધી કે 2 મહિના સુધી બગડશે નહીં, નહીં પડે. ને FETR કોલેજ ના સ્ટુડન્ટ ને એન્જિનિયર ને એક પ્રોજેક્ટ આપી દો વેક્યુમ પેકિંગ મશીન બનાવવાનો. લતેશભાઈ. હેલો. ચોક્કસ. આશાબેન. હા જી, હા જી. મુજે એક પૂછના હૈ, હમારે પુના મેં યે GCCA કી હર મહિને મીટિંગ હોતી હૈ, ઉસમે કુછ લેડીઝ ભી મીટિંગ કે લિયે આતી હૈ. ઓકે. તો ઉસમે એસી લેડીઝ ને ઇનકા એક માઇન્ડસેટ જો હોતા હૈ ના, તો કુછ લેડીઝ ને એસે શેર કિયા હૈ કે હમ બિઝનેસ કરતે હૈ લેકિન યે બિઝનેસ નહીં ચલતા હૈ, ફિર દૂસરે બિઝનેસ પે શિફ્ટ હોતી હૈ, ફિર તીસરે પે, ફિર જો લોગ ક્યા કહેંગે ઇસમે થોડે હમ ઓર પીછે ચલે જાતે હૈ, જો હમારા એનર્જી હોતા હૈ વો થોડા ડાઉન હો જાતા હૈ, ફિર એસે વક્ત યાની ખુદ કો બૂસ્ટ કરને કે લિયે ક્યા કરના ચાહિયે. ઓર મેન દૂસરા જો રહેતા હૈ ઉનકા ફાઇનાન્સ કા મેજર ઇશુ રહેતા હૈ, ઓર ફાઇનાન્સ કા ભી જો અભી એક બિઝનેસ ફેલ હો ગયા હૈ દૂસરા બિઝનેસ ખોલ લે હૈ તીસરે કે લિયે ઓર કિધર સે જો જુટા કે વો અપના બિઝનેસ બઢાના ચાહતી હૈ, और उनमें पूरी पावर रहती है सक्सेसफुल, उनका जो डिटर्मिनेशन होता है ना कि मेरे को सक्सेसफुल कोई तो भी ऐसा बिजनेस मिलेगा कि मैं सक्सेसफुल होंगी, तो इन 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 महिलाओं के लिए आपका क्या मैसेज है? देखिए मैं यहाँ पे 2 चीज कहना चाहूंगी. एक तो है कि मैं एक स्टोरी ही बताना चाहूंगी जो हमारे यहाँ के एक वरिष्ठ स्कॉलर ही बोलूंगी, जयनारायण भाई व्यास जी. एक बार वो चेंबर में आए थे तो उन्होंने नरेट किया था कि एक व्यक्ति था जो बॉम्बे में, ही वॉज अ फार्मास्यूटिकल इंजीनियर, फार्मास्यूटिकल में पढ़ाई किया होगा बहुत साल पहले, एंड गुजरात से उन्होंने पढ़ाई किया एंड ही वेंट टू बॉम्बे. उन्होंने अपना बिजनेस स्टार्ट किया, उनका बिजनेस फेल हो गया,
फिर वो वापस गुजरात के थे इसलिए गुजरात आ गए, गुजरात में अहमदाबाद में वापस बिजनेस स्टार्ट किया, वापस फेल हुआ, मतलब ऐसा करते करते 32 times, 1, 2, 3 नहीं 32 times वो अपनी लाइफ में फेल हुए। फिर फाइनली उनको एक ऐसा ड्रग मिला, कोई साइकोलॉजिकल ड्रग मिला और वो उन्होंने बनाया एंड ही बिकम वेरी सक्सेसफुल। उनका नाम है उत्तम चंद, आप उत्तम चंद के नाम से शायद नहीं पहचानेंगे, बट ही इज द ओनर ऑफ टोरेंट फार्मा। टोरेंट फार्मा के उत्तम चंद शाह, ये 32 times फेल होकर उन्होंने टोरेंट फार्मा बनाई है। इसलिए पहली बात तो यह है कि एक फेलियर से, मतलब अब हो सकता है कि उनको वो फेल होते होंगे, घर पे जाते होंगे, शायद उनकी वाइफ उनको एनकरेज करती होगी। तो जो जो लेडीज हैं तो वो अगर फेल होती है तो वो घर जाती है तो उनके हस्बैंड उनको एनकरेज करें, नंबर वन। नंबर टू, क्योंकि मैं कहती हूँ कि एक सोसाइटल टैबू भी लग जाता है कि अरे इसका तो धंधा डूब गया, ये तो बर्बाद हो गया, ये बर्बाद हो गई, ये क्या चलाएगी। ये एक सोसाइटी का डर जो आपने बताया मुझे कि सोसाइटल टैबू, उससे हम सभी को बाहर आना पड़ेगा। फेल होना तो एक्सपीरियंस लेना है, फेल होना कोई एक आप पे धब्बा नहीं लग रहा है, फेल होना इज एन एक्सपीरियंस, यू आर गेटिंग एक्सपीरियंस्ड। मैं आप अपनी स्टोरी बताऊं तो मैंने अपना बिजनेस स्टार्ट किया था 1989 में, और मैंने अपनी लाइफ में बहुत पीक देखा है और डाउनफॉल भी देखा है। मैंने भी बैंक को फेस किया है, बैंक की स्क्रूटिनी में, पहले बैंक में लोन लेने में मुझे जितनी तकलीफ आई थी और बैंक में बाद में सेटलमेंट करने में भी मुझे तकलीफ आई है, और एज ए लेडी एंटरप्रेन्योर मुझे बैंक ने हरेस भी किया है। हेलो, मुझे बैंक ने हरेस भी किया है। तो ऐसा नहीं है कि आदमी वापिस उसमें से, बिकॉज देर आर, आज कोरोना है कल नहीं रहेगा, तो दे हैव टू। और आपने कहा आपकी जो लेडीज है वो डिटर्मिनेंट है, तो इट इज नो वे उनको कोई इफेक्ट आएगी। ओनली थिंग कि आपके जो चैम्बर के जो मेंबर हैं या आपके ग्रुप के जो मेंबर्स हैं वो उनको प्रोत्साहन दें और वो भी खुल के बात कर लें कि हमारा बिजनेस में ये तकलीफ आई है आज की डेट में मुझे बैंक से। मैं आपको एक और केस बताऊं, कई समाज में ऐसे लोग हैं, कई समाज ऐसे हैं जो उनके धंधे में लॉस होता है तो वो कहते हैं कि मतलब छुपाते रहते हैं। और ऐसे एक सज्जन मुझे भी मिले थे, क्योंकि मुझे भी लॉस हुआ था अपने एक बिजनेस में और मैं उसमें से बाहर आई। उनको पता चला कि आशाबेन आप कैसे बाहर आए इसमें से, उन्होंने मुझे एक दिन फोन किया। तो मतलब मैंने उनको तरीका बताया कि आप इस तरह से बैंक से बात करिए, इस तरह से सेटलमेंट की योजना भी होती है और आप उसमें से क्लियर हो सकते हैं। तो मतलब वो अपने समाज में किसी से, मैंने कहा आप इनसे बात करिए तो जल्दी काम हो जाएगा, पर वो नहीं करना चाहते थे, वो मेरे से बात करना चाहते थे। मतलब एक सोसाइटल टैबू है, उसमें से उनको बाहर निकालना पड़ेगा। फेलियर इज नेवर, लतेश भाई बैठे हैं तो मुझे ज्यादा कहने की जरूरत है क्योंकि वो प्रिंसिपल है। एक छोकरो फेल थी जाए तो ये कहीं लॉस नहीं, ये तो एक वर्ष वधारे एक्सपीरियंस लेने, कदाच तमे मने कीधु वोकेशनल कोर्सेस मां तमारे केवा बीकॉम ना छोकरा इंजीनियर बने छे। सो लतेश भाई तो आपके सामने बहुत बड़ा एग्जाम्पल है, मैं उनके कॉलेज में देख के आई हूं। और क्या होता है मैडम, कुछ वुमन ऐसे आती है ना हमारे यानी फंक्शन में, वो ब्लैंक आती है। हाँ, हर वक्त आती है लेकिन ब्लैंक आती है। उनको पूछा जाता है, उनका इंट्रोडक्शन, बोले मैं कुछ करना चाहती हूँ लेकिन मेरे पास आज कुछ नहीं है, क्या करूंगी मेरे को मालूम नहीं है। तो उनको यही बोलते हैं कि अगर आप ऐसे सेशन अटेंड करते जाएंगे तो एक दिन कुछ तो भी ऐसा आएगा कि आपका बिजनेस कुछ तो भी चालू हो जाएगा। तो आप जैसे ये जो आपने बताया अभी साइकोलॉजिकली आपने आंसर दिया, वैसे ऐसे जो महिलाएं आती है उनके लिए आपका आंसर क्या रहेगा कि जो आती है उनको बनना है मेरे को लेकिन आज मेरे पास कुछ नहीं है, क्या करना है करना? ऐसे लोगों को आप पहले तो आइडेंटिफाई करिए, इतने ये कौन से लोग हैं। सपोज एक होगी या चार होंगे ऐसे बहन, जो चार वुमन है या भाई भी होंगे शायद, मैं ये नहीं कहती कि खाली बहने होंगी, भाई भी होंगे, उनको कुछ पता नहीं चल रहा है कि मुझे क्या करना है। उनको पहले तो आइडेंटिफाई करके, एक है जो डिटरमिंड है कि मुझे यही करना है, फोकस्ड है, एक है जो थोड़ा सा डगमगा रहे हैं पर उनके पास आइडिया है,
और तीसरा है जिसके पास आइडिया ही नहीं है। तो आप पहले जो जिनके पास आइडिया ही नहीं है उनको आप उनकी सराउंडिंग की, वो कहाँ रहते हैं, किस परिवार से आ रहे हैं, उनके परिवार में दूसरे लोग क्या कर रहे हैं, क्योंकि कई बार क्या होता है कि बिजनेस में आपके परिवार के सदस्य किस चीज में है उससे बहुत फर्क पड़ता है। अगर जैसे कि एक लड़का मेरे पास ट्रेनिंग लेने आया था, वो यहाँ पे टाटा मोटर्स में काम करता है और डिप्लोमा होल्डर भी है, टाटा मोटर्स में काम भी करता है। वो कहता है मुझे बिजनेस करना है। मैंने उसको बोला कि एक काम करो, आप पहले ही आइडेंटिफाई, क्योंकि उसकी फैमिली में कोई भी बिजनेसमैन नहीं था, तो मैंने उसको यही बोला कि पहले आप आइडेंटिफाई करो कि आपकी टाटा मोटर्स में क्या क्या ऐसे प्रोडक्ट हैं, जो सर्विस स्टेशन में क्या क्या ऐसे प्रोडक्ट हैं जो बाहर से वो लोग प्रोक्योर करते हैं, क्योंकि आप ऑलरेडी इस सिस्टम में काम कर रहे हो, आपको पता है कि क्या क्या चीज लग रही है। फिर उसकी सप्लाई का सोचो कि ट्रेडिंग चालू करो, और हो सकता है कि कुछ ऐसी चीजें, जैसे कि उसने मुझे बताया कि कुछ ऑयल्स हैं वो लोग बाहर से प्रोक्योर करते हैं, तो वो ऑयल्स वो बाद में मैन्युफैक्चरिंग का, मैंने कहा फिर उसके बाद में आप टेक्निकल एक्सपर्ट के पास जाइए और उससे ऑयल मैन्युफैक्चरिंग, इस तरह से वो ट्रेडिंग से मैन्युफैक्चरिंग में जा सकते हैं। तो जो ब्लैंक लोग हैं, आप पहले उनकी सराउंडिंग, उनका एटमॉस्फेयर क्या है, वो कहाँ रहते हैं, उनके परिवार के सदस्य क्या क्या कर रहे हैं, उससे फिर आप उनको कोई मेंटर साथ में रख के या आप खुद मेंटर बन के फिर आप उनको गाइडलाइन दे पाएंगे कि आपके सदस्य में आप खेती बाड़ी कर रहे हैं, अच्छा खेती बाड़ी में क्या कर रहे हैं। जैसे लतेश जी ने मुझे बताया कि लाल ज्वार का जो खिचू होता है वो बहुत टेस्टी होता है, तो अगर वो ऐसी लाल ज्वार उगा रहे हैं तो उसकी रेसिपी बनाकर मार्केट के अंदर में वो लोग उसकी मार्केटिंग कर सकते हैं, या मंदिर के पास जाकर, मतलब कुछ भी, पहले किसी पार्टी में, किसी समारोह में या आपके ही फंक्शन में उनकी रेसिपी प्रस्तुत की जाए और उसके बाद में उनको ऑर्डर आने चालू हो जाएंगे। मतलब आपको पहले उनकी सराउंडिंग ढूंढनी पड़ेगी उनको प्रोत्साहित करने के लिए। राजू भाई, पूनम बेन पूछे छे क्वेश्चन। हाँ पूनम बेन बोलो। नमस्ते मैडम। नमस्ते। અહીંયા શું છે, નિઝર જે તાલુકો કહો છો ને તમે, એમાં બધા રેડી છે બનાવવા માટે, જે પણ ફૂડ મટીરીયલ કહો, જેમ ઘરે યુઝમાં આવે છે ને વસ્તુ, જે બહાર સિટી વાળા બનાવી નથી શકતા એ લોકો, એ બનાવવા વાળા પણ રેડી છે, એ લોકોને પેકિંગ અને માર્કેટિંગ નથી મળતું, તો મેઇન તો તમે પેકિંગ માટે તમે કઈ આઈડિયા આપો? જો ટેપિકલ પણ બનાવે છે લોકો અથાણું, તો અથાણા માટે પણ પેકિંગ સારી નથી, મતલબ કઈ છે આઈડિયા? અથાણાની પેકિંગ તો સિમ્પલ પોલિથીન બેગ ને લઈને તમારે ખાલી એના ઉપર તમે સ્ટેપલ ભી કરી શકો, સ્ટેપલ નહીં તો એને હીટ થી સીલ કરી શકો છો। નહીં, લોંગ ટર્મ માટે જોઈએ છે આપણે। અચ્છા અચ્છા, લોંગ ટર્મ માટે, ઓકે। તો એના માટે તો હું સજેસ્ટ કરીશ કે જે કેવીકે ના જે બેન છે ને, તે લોકો, જેમ કે તમે અથાણાની વાત કરી, એવા ઘણા બધા પ્રોડક્ટ છે, મસાલા એન્ડ અથાણા એવા ઘણા બધા પ્રોડક્ટ છે, એને પ્રિઝર્વેટિવ કેવી રીતે એડ કરવું અને એના અંદર એને લોંગ ટર્મ કેવી રીતે એને પેકિંગ કરવી, એના માટે હું લતેશભાઈને કહીશ કે હું એ બેનનો, એટલે પ્રિઝર્વેટિવ નું છે, ખાલી પેકિંગ નું જોઈએ છે, કે પેલું જે વેક્યુમ બેગ કીધું એ તો હવે લતેશભાઈ જ કરી આપવાના છે। વેક્યુમ પેક, લતેશભાઈ એક વેક્યુમ પેક તમે નિઝરમાં મુકાવી દો મશીન, કેમ કે બહુ બધી બહેનો જ મારા પાસે, 3-4 એ છે બચત ગટ વાળા જે બહેનો કે છે ને, એ 3-4 ગ્રુપ છે, એ લોકો અમને જે પણ કહીએ બનાવવા રેડી છે, ખાલી એ લોકોને પ્લેટફોર્મ નથી મળતું, તો એના માટે તમે જે પેલું કીધું કે ટ્રેનિંગ પણ આપીશું અમે, હા, એટલે કઈ જે છે, તો એ કરવું હોય તો કેવી રીતે કરવા? એની ટ્રેનિંગ નિઝરમાં તો તમને મળી જશે આરામથી, હું અરેન્જ કરાવી દઉં છું। નિઝરમાં આપણે એક કામ કરીશું મેડમ, નિઝરમાં અમારે સ્કૂલ છે, સ્કૂલને આઈડેન્ટિફાઈ કરી દઈશું અને ત્યાં જેમને પણ ટ્રેનિંગ લેવી હોય એક ટ્રેનિંગ આપણે નક્કી કરી દઈશું, એટલે એ તો ટ્રેનિંગ અપાવી દઈશું, 12 દિવસ કે 15 દિવસની ટ્રેનિંગ આપણે ત્યાં, અને પછી વેક્યુમ પેકિંગ તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો લતેશભાઈ આરામથી, વેક્યુમ પેકિંગ પરચેસ બી કરાવી શકે છે, અને તમે જે તમારું ચેમ્બર છે એ જ એને પરચેસ કરી દે, અને એના અંદર જેટલા કિલો માલ હોય એના હિસાબે ચાર્જ કરીને યુ કેન મેક ઇટ અ પ્રોજેક્ટ ઓલસો, અને એ પ્રોજેક્ટ વાયેબલ જ થવાનો છે, કેમ કે વેક્યુમ પેકિંગમાં જેટલા ફોરેન જાય છે અહીંયાથી
એ લોકો તો ઇવન ખાખરા કે ઢોસા કે એનીથિંગ એના છોકરાઓને જે જોઈતું હોય એની વેક્યુમ પેકિંગ કરીને એ લોકો લઈ જ જતા હોય છે. તો ઇટ સ્ટેઝ ફોર અ લોંગ. બીજું એમાં ખાસ જે શરૂઆતમાં વાત કરી કે એમને જે વર્કિંગ વુમન ફેડરેશનનું જે સ્થાપના કરી છે, ખાસ કરીને મહિલા બચત ગટની જે પણ પ્રોડક્ટ હોય, માનો કે આપણે ઘઉંનો ચીવડો હોય કે વડી હોય, કે આપણે અત્યારે જોઈએ છે ઘણી ઘણી જગ્યાએ ઘણા કામોની અંદર મહિલાઓ અલગ પ્રોડક્ટ બનાવી રહી છે, ફૂડ પ્રોડક્ટ, તો એના માટે એક પ્લેટફોર્મ આપવાનું છે કે જે રીતે સુરતમાં અમારું એક પ્લેટફોર્મ છે તો ત્યાં તમારી બધી જ પ્રોડક્ટ આપણે ડિસ્પ્લે કરીશું. અને સુરતના જે મેઇન ડીલર છે કે જે લોકોની રિક્વાયરમેન્ટ હોય છે આપણી ફૂડ પ્રોડક્ટની, એ લોકોને ઇન્વાઇટ કરીશું, એ લોકોને આપણે ટેસ્ટ કરાવીશું અને એ લોકોને યોગ્ય લાગે કે નહીં આ પ્રોડક્ટ સારી છે અને આટલી ક્વોન્ટિટીમાં જોઈએ છે તો પછી આપણે દરેક એ ગ્રુપના મહિલાઓને આપણે કહી શકીએ કે ભાઈ હવે અમારે 20 કિલોની જરૂર છે કે 50 કિલોની જરૂર છે. પછી એ સીધું જ એ બહેનોને ડાયરેક્ટ એ ડીલર સાથે કોન્ટેક્ટ કરાવી દે અને એ રીતે માલ સપ્લાય થઈ જાય. નોલેજ નથી તો એ રીતે પણ આપણે આશાબેનના જે પ્લેટફોર્મ છે WWF એના માધ્યમથી આપણે પહોંચી શકીએ. લતેશભાઈ એક વસ્તુ એડ કરીશ, તમે મને મરચાનું કીધેલું, હા જી હા, તો યુ કેન સ્ટાર્ટ વિથ અ પ્રોજેક્ટ ઓફ મસાલા મેકિંગ ઓલસો, રાઈટ. બીજું એક પૂછવાનું હતું મેડમ કે મારી શોપ છે નિજરમાં, પણ અને એ બાજુ શું છે, મતલબ જે પ્રોડક્ટ આપને જોઈતું હોય બહારથી એ મળી નથી રહેતી મને, મતલબ કુર્તા કો ટોપ કો જે પણ હોય સાડી. અચ્છા, ઓકે. તો એ જો મને હોલસેલમાં જોઈએ છે ને તો એ મળી નથી રહેતું, તો તમારું એમાં શું સહયોગ થશે? કઈ મારી પાસે એક બે કોન્ટેક્ટ છે, હું શેર કરી દઈશ લતેશભાઈને. તમારો નંબર મારી પાસે નથી, બટ આઈ વિલ ડેફિનેટલી શેર જે મારા કોન્ટેક્ટમાં છે, જે હોલસેલમાં કુર્તી બનાવે છે, લેગિંગ્સ બનાવે છે એટલે મેન્યુફેક્ચરર્સ છે, પછી શર્ટ બનાવે છે તો એવા, ને બ્રાન્ડેડ કુર્તી જે કરીના કપૂર પહેરે છે એવા બી બનાવે છે, તો એના મેન્યુફેક્ચરર્સ હું કોન્ટેક્ટ શેર કરી દઈશ. એ પછી બાકીનું ડીલિંગ તમારો બરાબર, પણ એ જીએસટી નંબર નહીં હતો પહેલા એટલે થોડો પ્રોબ્લેમ આવતો. તમારે કઈ જીએસટી નંબર નહીં મેડમ, સાંભળો, તમારા સામે કસ્ટમર કોણ છે? જનરલ પબ્લિક છે ને? હા, તો તમારે કઈ જીએસટી નંબર ની એટલી ખાસ જરૂર નથી. નહીં તો અમે જયારે સુરત માર્કેટમાં જતા ને ત્યારે જો જીએસટી નંબર હોય તો જ એ લોકો માલ આપવા તૈયાર થતા. હું ચેક કરી લઈશ, આઈ ડાઉટ કે 40 લાખ થી નીચેનો જીએસટી નંબર ના જોઈએ. 20 લાખ ની અંદર. હા, નહીં અમે પણ વાત કરી પેન કાર્ડ થી કરો તો ના જીએસટી નંબર કમ્પલસરી કહેતા હતા, પછી પણ પડાઈ લીધો એમ તો થઈ ગયું. એ તો વાત થઈ શકે, એ કોઈ મોટી વસ્તુ નથી. એ પહેલા હશે, શરૂઆતમાં થોડું જીએસટી ની પ્રોબ્લેમ હતી, હવે નથી એટલે. તમારો લેક્ચર એકદમ સરસ થઈ, એન્ડ યુ હેવ ગિવન અ વેરી બ્યુટિફુલ ઇનપુટ્સ ટુ ઓલ ધ ક્વેશ્ચન્સ એન્ડ રિગાર્ડિંગ ધ માઇન્ડસેટ ઓફ એન્ટરપ્રિનર ઓલસો. So thank you very much, Ashaben. Thank you. Thank you, madam. Okay, bye.